માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂળ મંત્ર ઘરે રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવોથી શરૂ કરું છું. લોકડાઉનના ત્રીજા તબક્કામાં સંક્રમણ ન ફેલાય તે માટે કાળજી સાથે લોકોની અવગણતા ઘટાડવા માટે તંત્ર દ્વારા જરૂરી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે રેલ મંત્રાલય દ્વારા આજથી શ્રમિક ટ્રેન ઉપરાંત અમુક ટ્રેન શરૂ કરવામાં આવી રહેલ છે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવેલ છે. લોકો દ્વારા આ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. ખાસ તો હાલમાં જે ટ્રેન ચાલુ કરવામાં આવેલ છે તેનું ટિકિટનું બુકિંગ માત્ર ઓનલાઈન જ થાય છે. આ માટે રેલવે સ્ટેશન ખાતે કાઉન્ટર ઉપરથી ટિકિટ મળતું નથી, જેથી લોકોએ ટિકિટ લેવા માટે રેલવે સ્ટેશન ઉપર જવું નહીં. ઓનલાઈન બુકિંગ મારફતે મેળવેલ કન્ફર્મ્ડ ઈ ટિકિટ ઉપર જ મુસાફરોને રેલવે સ્ટેશન ઉપર પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત રેલવે સ્ટેશન ઉપર આવતા દરેક વ્યક્તિએ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો અને દરેક જગ્યા સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું આ બાબતે દરેકે સુનિશ્ચિત કરવાનો રહેશે. પોલીસ દ્વારા આ ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવે તે માટે સૂચના આપી દેવામાં આવેલો છે. લોકડાઉન દરમિયાન વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની પણ શરૂઆત થયેલ છે. ગુજરાતમાં પણ વિદેશથી નાગરિકોને પરત લાવતી ફ્લાઇટ આવવાની શરૂઆત થયેલ છે. આ સંદર્ભે પણ સરકાર દ્વારા જરૂરી નિયમો બનાવવામાં આવેલ છે. જે નાગરિકો વિદેશથી પરત આવે છે તેમને હેલ્થ વિભાગ દ્વારા નિયત કરેલ સમય માટે ક્વોરન્ટાઇનમાં રહેવાનું થશે. આ માટે તેઓને ક્વોરન્ટાઇન ફેસિલિટી પસંદ કરવા અંગેની વિકલ્પો પણ આપવામાં આવી રહ્યા છે, જેથી વિદેશથી આવતા લોકો નિયત સમય માટે આવા ક્વોરન્ટાઇનમાં જ રહે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા પણ જરૂરી વોચ અને બંદોબસ્ત રાખવામાં આવશે. વિદેશથી પરત આવતા લોકો સહિતના એવા તમામ લોકો જેને આરોગ્ય વિભાગ દ્વારા ક્વોરન્ટાઇનમાં રહેવા સૂચના કરવામાં આવેલ હોવા છતાં જો કોઈ વ્યક્તિએ ક્વોરન્ટાઇનનો ભંગ કરેલાનું જણાશે તો તેવા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને પણ અપીલ છે કે વિદેશથી પરત આવતા લોકો સહિત ક્વોરન્ટાઇન થયેલ વ્યક્તિઓને ક્વોરન્ટાઇનનો સમય પૂર્ણ થયા પહેલા મળે નહીં. ક્વોરન્ટાઇન થયેલ વ્યક્તિઓને સંક્રમિત હોવાની શક્યતા રહેલી હોય છે અને જેથી તેમને મળવાથી અન્ય લોકોમાં પણ સંક્રમણ ફેલાઈ શકે છે. લોકડાઉન દરમિયાન જે વસ્તીઓ વેચાણ મનાઈ છે તે સહિતની તમામ પ્રતિબંધિત વસ્તુની ગેરકાયદેસર થતી હેરાફેરી અને વેચાણ ઉપર પણ પોલીસ નજર રાખી રહી છે. આવશ્યક ચીજ વસ્તુઓની આડમાં પ્રતિબંધિત ચીજોના વેચાણ અથવા પરિવહન અંગેના અમુક બનાવો પણ પકડવામાં આવી રહ્યા છે અને તે સંદર્ભે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દૂધ પાર્લરની આડમાં થતી પાન મસાલાના વેચાણ અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેવી જ રીતે રાજકોટ શહેરમાં શાકભાજીના વાહનના ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે થતી તમાકુના હેરફેર પકડી પાડવામાં આવી છે
અને તે અંગે ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે। આવો એક અન્ય બનાવ તાપી જિલ્લાનો છે, જેમાં સોનગઢ ચેકપોસ્ટ ખાતે ગઈકાલે એક વાહનમાં કાંદાની બોરીઓ વચ્ચે દારૂ છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો। આ બનાવમાં 1,92,000 રૂપિયાની કિંમતની દારૂ પકડવામાં આવેલ છે અને બે આરોપીઓની ધરપકડ કરી વાહન જપ્ત કરવામાં આવેલ છે। ડિટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ 5,839 વાહનો મુક્ત કરવામાં આવેલ છે। હાલ સુધીમાં કુલ 2,23,266 વાહનો મુક્ત થયેલ છે। સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે, તે આધારે રાજ્યમાં આજ સુધીમાં કુલ 678 ગુનાઓમાં 944 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે। લોકડાઉન અમલ દરમિયાન પોલીસ દ્વારા ડ્રોન, સીસીટીવી અને એએનપીઆરના માધ્યમથી સતત નજર રાખી રહ્યા છે। રાજ્યમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ 201 ગુનાઓ દાખલ થયેલ છે। આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ 12,444 ગુના દાખલ કરી કુલ 22,803 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે। સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે કુલ 98 ગુનો દાખલ કરીને 100 લોકોની અટકાયત કરવામાં આવેલ છે। સમગ્ર રાજ્યમાં આજ સુધીમાં કુલ 3,130 ગુના નોંધી કુલ 4,256 લોકોની ધરપકડ પણ કરવામાં આવેલ છે। સોશિયલ મીડિયા ઉપર ખોટી માહિતી અથવા અફવા અંગેના 14 ગુના દાખલ થયેલ છે। આજ સુધીમાં કુલ 768 ગુનામાં કુલ 1,584 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે। સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવવા બદલ અત્યાર સુધીમાં કુલ 726 એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલ છે। એએનપીઆરના એનાલિસિસથી ગઈકાલે 42 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 1,359 ગુનાઓ દાખલ થયેલ છે। વિડીયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ 198 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 3,704 ગુનાઓ દાખલ થયેલ છે। પ્રહરી જેવા ખાસ વાહનો ઉપર જેમાં કેમેરા લાગેલા છે તેને મદદથી ગઈકાલે 40 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 1,221 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે। ગઈકાલથી આજ દિન સુધીના ગુનાઓની વિગત, જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 2,008, ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા 752, અન્ય ગુનાઓ 448, ગઈકાલના કુલ ગુના 3,208, આજ દિન સુધીના કુલ ગુના 1,54,722, આરોપી અટક કરેલાની સંખ્યા 3,728, જપ્ત થયેલ વાહનોની સંખ્યા 5,794।